ભુજના હાર્દસમાં હમીરસર તળાવ પાસે આવેલી ગાંધી બાપુની પ્રતિમાને અવારનવાર ખલેલ પહોંચાડાય છે તથા નુકસાન પણ કરવામાં આવે છે, જેની માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અનેક વખત ગાંધી બાપુના ચશ્માની ચોરી થઈ જાય છે તો તેમની પ્રતિમાને પણ નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. ગાંધીજીની આ પ્રતિમાને ફરી એક વખત અસામાજિક તત્વો દ્વારા અભદ્ર કૃત્ય કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીજીના માથા પર કાળા રંગની ટોપી પહેરાવી હતી અને તેમની પ્રતિમા પર લખાણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ નગરપાલિકાને થતાં જ તેઓ પ્રતિમા પાસે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, જેની તપાસ કરવા માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર અને મુખ્ય અધિકારી શ્રી જીગરભાઈ પટેલે વાત કરી હતી. સૌથી પહેલા તો દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રપિતાનું અપમાન ક્યારે સહન કરી લેવાશે નહીં. મને આ પ્રકરણની જેવી જાણ થઈ, પોલીસ સ્ટેશને જાણ કરી, નગરપાલિકાની ટીમને ત્યાં પાસે મોકલાવી અને પ્રતિમા ઉપર જે કૃત્ય કરવાનું હતું એ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી. પણ આના ફોટોગ્રાફ મારી પાસે આવ્યા છે, મેં ફોટોગ્રાફ્સ જોયા છે. ગાંધીજીને જે ટોપી પહેરાવવામાં આવી છે એના પર નાઇકીનો સિમ્બોલ છે. ગાંધીજીની પ્રતિમા ઉપર જે રાઇટિંગ કરવામાં આવી છે, જે કૃત્ય કરવામાં આવ્યું છે, એ પણ કોઈક વ્યવસ્થિત ભણેલા ગણેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. પી કેપિટલ એ સ્મોલ, કારણ કે આ કોઈ સમજદાર હોશિયાર માણસ, ભણેલો ગણેલો માણસ જ આમ લખી શકે, બીજો ન લખી શકે. અને નાઇકીની જો ટોપી હોય તો ટોપીની કિંમત પણ ઘણી બધી હશે. એટલે જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ કૃત્યને હું વખોડું છું. હું આજે જ ભુજ સિટી એ ડિવિઝન પીઆઈને એક પત્ર લેખિતમાં લખું છું કે આમની આજુબાજુ તમારા સીસીટીવી કેમેરાઓ લાગેલા છે, તાત્કાલિક અસરથી આની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી જે ગુનેગાર હોય એને પકડવા જોઈએ. ત્યારબાદની જો વાત કરું તો નગરપાલિકાના પણ બ્રાન્ચ હેડને બોલાવીને સૂચના આપું છું કે ગાંધીજીની જે પ્રતિમા છે એનો વિસ્તાર આપણે કોર્ડન કરીને લોક એન્ડ કી કરી શકતા હોઈએ તો એ પણ કરવાની મેં સૂચના અત્યારે આપી દીધી છે. અને જો લોક એન્ડ કી અમે કરી શકતા હશું આખો પોષણ તો અમે લોક એન્ડ કી પણ પોષણ કરી નાખશું. કારણ કે આ ઘટના પહેલીવાર ભુજની અંદર નથી બની, વારંવાર આ ઘટનાઓ બને છે. એટલે પોલીસને પણ આ જાણ કરું છું અને નગરપાલિકાની ટીમને પણ આ અંગે આગળ વધવાની સૂચના આપું છું. અમારી બોડી આવ્યા પછી આ પ્રથમ ઘટના બની છે અને આ ઘટનામાં મને બહુ જ દુઃખ પહોંચ્યું છે અને આના માટે હું તાત્કાલિક અસરથી ફરી ફરીને કહું છું, પોલીસને લેખિતમાં કાગળ લખીશ અને નગરપાલિકાને પણ સૂચના આપી છે કે લોક એન્ડ કી કરવા માટેની એની તૈયારી કરો. ભુજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગાંધીજીની પ્રતિમા ઉપર કલરથી જે પ્રતિમાને વિકૃત કરવામાં આવેલી છે તે બાબતે અત્યારે આપે જે રજૂઆત કરી તે અન્વયે જરૂરી તપાસ કરી અને નિયમ મુજબની ફરિયાદ કરવામાં આવશે. ભવિષ્યમાં ના બને તે માટે જ આ વખતે ફરિયાદ કરી અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને તકેદારી રાખવામાં આવશે કે ભવિષ્યમાં આવા બનાવો ના બને. એ સીસીટીવી ફૂટેજ જરૂરિયાત પડે ચેક કરી અને નિયમ મુજબની તપાસ કરી અને જેથી ઈસમો ઉપર કાર્યવાહી થાય તે મુજબના પ્રયત્નો કરવામાં આવશે.